નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો આજે આપણે જોઈશું આ વિડીયોમાં ગુજરાતના પદ અધિકારીઓ. તો અત્યારે જે વર્તમાનમાં પદ અધિકારીઓ છે એ તમામ જોઈ લઈશું. તો ચલો શરૂઆત કરી લઈએ. રાજ્યપાલ શ્રી ગુજરાતના કોણ છે? તો શ્રી આચાર્ય દેવવ્રત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ગુજરાત હાઈકોર્ટના શ્રી અનંતકુમાર દવે છે. એના પછી જોઈએ મુખ્ય સચિવ શ્રી જે એન સિંઘ છે. એના પછી જોઈએ અધ્યક્ષ ગુજરાત નાણાપંચના તો શ્રી ભરત ગારીવાલા. એના પછી જોઈએ અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના તો શ્રી રાજેન્દ્ર ત્રિવેદી. એના પછી જોઈએ વિરોધ પક્ષના નેતા ગુજરાત વિધાનસભાના તો શ્રી પરેશ ધાનાણી. એના પછી જોઈએ મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ડૉક્ટર એસ મુરલી ક્રિષ્ના. અને મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એ છે શ્રી વરેશ સિંહા. આ બંનેમાં તમારે કન્ફ્યુઝન ન થાય. મુખ્ય ચૂંટણી અધિકારી અને મુખ્ય ચૂંટણી કમિશનર. એના પછી જોઈએ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના શ્રી જીતુ વાઘાણી. પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શ્રી અમિત ચાવડા. એના પછી જોઈએ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી શ્રી શિવાનંદ ઝા. એના પછી જોઈએ મુખ્ય સચિવ સામાન્ય વહીવટમાં તો શ્રી ગંગારામ અલોરિયા. એના પછી જોઈએ આગળ ગૃહ સચિવ ગુજરાત રાજ્યના તો છે અત્યારે શ્રી એમ એસ ડાંગુર. શિક્ષણ સચિવ શ્રી સુનયના તોમર. માહિતી કમિશનર શ્રી અલોક કાલરિયા. પ્રમુખ ગુજરાત ક્રિકેટ એસોસિએશન શ્રી અમિત શાહ. અધ્યક્ષ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીના શ્રી દિનેશ દાસા. અધ્યક્ષ જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ શ્રી આસિત વોરા. પ્રમુખ જોઈએ ગુજરાત સાહિત્ય પરિષદના તો છે શ્રી સિદ્ધાશુ યશચંદ્ર. એડવોકેટ જનરલ ગુજરાત રાજ્યના તો છે શ્રી કમલ ત્રિવેદી છે અત્યારે. ગુજરાત એડિશનલ એડવોકેટ જનરલ તો શ્રી તુષાર મહેતા છે. એના પછી જોઈએ મુખ્યમંત્રી શ્રીના અગ્રસચિવ તો છે શ્રી કે કૈલાસનાથમ. કુલપતિ શ્રી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે શ્રી અનામિક શાહ. કુલપતિ શ્રી ગુજરાત વિદ્યાપીઠ તો એના છે શ્રી ઈલાબેન ભટ્ટ. કુલપતિ ગુજરાત યુનિવર્સિટી ડૉક્ટર હિમાંશુ પંડ્યા. એના પછી જોઈએ કુલપતિ શ્રી એમ એસ યુનિવર્સિટી વડોદરા શ્રી પરિમલ વ્યાસ. કુલપતિ શ્રી ગુજરાત કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા શ્રી અશોક પટેલ. કુલપતિ શ્રી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર શ્રી સંજીવ ઓઝા. એના પછી આગળ જોઈએ કુલપતિ શ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ છે અત્યારે શ્રીમતી અમી ઉપાધ્યાય. કુલપતિ શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ નીતિન કુમાર પેથાણી. જે હમણાં ચર્ચામાં આવ્યા હતા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે માન્યતા લેવી પડે છે એના માટે. કુલપતિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ડૉક્ટર જેપી મયાણી. કુલપતિ શ્રી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર શ્રી કે એસ લિંખિયા. એના પછી જોઈએ આગળ કુલ અધિપતિ શ્રી સમગ્ર યુનિવર્સિટીના જે કુલપતિ હોય છે એ આપણા છે શ્રી ઓપી કોહલી. મુખ્ય માહિતી કમિશનર ગુજરાત શ્રી દિલીપ કાફી
અને લોકાયુક્ત ગુજરાતના અત્યારે છે શ્રી આર એ મહેતા. તો આ હતા ગુજરાત રાજ્યના વર્તમાન પદાધિકારીઓ. હવે જોઈશું બીજા વિડીયોની અંદર આપણે ભારતના પદાધિકારીઓ. તો અમારી યુટ્યુબ ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. થેન્ક યુ.